આખા ડમીકાંડમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે ડમીકાંડ એક બાજુ રહી ગયો છે અને યુવરાજ સિંહનો તોડકાંડ જે છે તે અત્યારે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે. કેમ આવું? યુવરાજ સિંહે તોડ કર્યો તો યુવરાજ સિંહને સજા થવી જ જોઈએ. અને આ એક વાસ્તવિકતા છે, એની પાસેથી, એના જે શાળા પાસેથી પૈસા મળી રહ્યા છે, કે એને જેટલા લોકો, જે બિપિન ત્રિવેદીનો વિડીયો વાયરલ થયો, એ વિડીયો વાયરલ થયો અને તેની અંદર એ કહી રહ્યો છે કે યુવરાજ સિંહના શાળા જે છે જેણે 45 લાખ રૂપિયા લીધા અને બીજા પાસેથી 55 લાખ રૂપિયા લીધા. યુવરાજ સિંહને આના માટે સજા થવી જ જોઈએ. પરંતુ સવાલ એક પત્રકાર તરીકે મને એ પણ પૂછવાનો થઈ રહ્યો છે, કારણ કે યુવરાજ સિંહે જે ડમીકાંડ, જે પેપર લીક કાંડ કે જે ફરજી PSI ભરતી કાંડને લઈને સરકાર સામે સવાલ ઊભા કર્યા હતા, જે લોકો સામે આંગળી કરી હતી, તેવા લોકો સામે કેમ હજી સુધી કાર્યવાહી નથી થઈ? સરકારે આ આખા મામલામાં ખૂબ સારું કામ કર્યું છે. યુવરાજ સિંહની સામે પોલીસ કમ્પ્લેનન્ટ બની છે, તો બીજા બધા કેસની અંદર કેમ પોલીસ કમ્પ્લેનન્ટ નથી બની? સવાલ ઊભો થઈ રહ્યો છે, લોકો સવાલ કરી રહ્યા છે. યુવરાજ સિંહ જેણે પેપર લીક કાંડને લઈને મુદ્દા ઉજાગર કર્યા, જેણે ડમી કાંડને લઈને મુદ્દા ઉજાગર કર્યા હોય કે પછી ફરજી PSI ભરતીને લઈને મુદ્દા સામે લાવ્યા હોય, યુવરાજ સિંહ વાંકમાં છે તોડકાંડની અંદર, તો યુવરાજ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરે. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે, જેટલું જ સરકાર અને પોલીસ મહેનત કરીને યુવરાજ સિંહની વિરુદ્ધમાં સબૂત ભેગા કરી રહી છે, ત્યાં આગળ સબૂત લેવા માટેની સતત પ્રયત્ન ચાલી રહી છે, રોજ ને રોજ કંઈક ને કંઈક નવા અપડેટ આવી રહ્યા છે, તો તેવામાં યુવરાજ સિંહે પેપર લીકના મુદ્દાને લઈને જે એવિડન્સ આપ્યા હતા, જે લોકોની વિરુદ્ધમાં એવિડન્સ આપ્યા હતા, યુવરાજ સિંહ સતત એવું કહી રહ્યા હતા કે આખા મામલે પેપર લીકના મુદ્દે જે ગૌણ સેવા આયોગના અધ્યક્ષ હતા અસિત વોરા, તેમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ અસિત વોરાની વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરી રહી સરકાર? કેમ ત્યાં ઇન્વેસ્ટિગેશન કરવાનો પણ વિચાર સરકાર નથી કરી રહી? અરે કઈ હદ સુધી સરકાર જે છે તે BJPના જ નેતાઓને બચાવવા માટે કામ કરી રહી છે? જો વાત કરીએ તો માન્યું કે તોડકાંડની અંદર યુવરાજ સિંહ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા હતા અને યુવરાજ સિંહે તે પોતે પૈસા લઈને નામ છુપાવવાનું કામ કર્યું. અહીંયા આગળ તોડકાંડને લઈને બે સમુદાયને વચ્ચે લાવી દેવામાં આવ્યા, એક ક્ષત્રિય એક બ્રાહ્મણ સમુદાયને વચ્ચે લાવી દેવામાં આવ્યો અને બે સમાજને વચ્ચે વહેંચીને આખી વાત કરવામાં આવી. પણ આ એક ખોટી ભરતીને લઈને જે આખો મુદ્દો યુવરાજ સિંહ લઈને આવ્યા હતા અને તેને જ હવે ડમીકાંડને એક બાજુ મૂકી દીધો, યુવરાજ સિંહને મેઇન પિક્ચરમાં લાવી દીધા અને યુવરાજ સિંહ વિરુદ્ધ, યુવરાજ સિંહે આવું કર્યું, યુવરાજ સિંહે તેવું કર્યું, યુવરાજ સિંહના શાળા દ્વારા આ રીતે પૈસા લેવામાં આવ્યા અને યુવરાજ સિંહના શાળાએ આવી રીતે કર્યું, આ બધી જ વસ્તુ બરાબર છે. પોલીસે કોગ્નિઝન્સ લીધું અને પોલીસે જ આની અંદર FIR કરી. તો પોલીસે પેપર લીક કાંડ, ઉર્જા વિભાગની ભરતી કાંડ કે જેમાં યુવરાજ સિંહ સતત કહી રહ્યા હતા કે સરકારી કર્મચારીઓ મળેલા છે આની અંદર, IAS ઓફિસર્સ આની અંદર મળેલા છે, તેમાં કેમ પોતે કોગ્નિઝન્સ લઈને પોલીસ પોતે કમ્પ્લેનન્ટ ન બની? એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. મયુર તડવીનું આખું સ્કેમ સામે લાવ્યા યુવરાજ સિંહ, એની અંદર પણ યુવરાજ સિંહનું એવું કહેવું હતું કે ઘણા એવા સિનિયર અધિકારીઓ છે જેણે મયુર તડવી જેવા લોકોને કરાઈ ટ્રેનિંગ એકેડેમીમાં આવવા દીધા, તો કેમ ત્યાં આગળ પોલીસ ઇન્વેસ્ટિગેશન ન થયું અને પોલીસે જે લોકો આની અંદર ઇન્વોલ્વ છે, સરકાર કેમ આની અંદર કંઈ નથી કરી? કારણ કે આરોપ લાગ્યા અને એટલી હદ સુધી આ બધી વસ્તુ થાય છે. ચલો યુવરાજ સિંહે તોડ કર્યો માની લઈએ, એક સેકન્ડ માની લઈએ આપણે કે યુવરાજ સિંહે તોડ કર્યો, પણ અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ પહેલાં યુવરાજ સિંહે જે પેપર લીક હોય, ભરતી મુદ્દા હોય કે પછી મયુર તડવીવાળો કેસ હોય, આ બધા જ મુદ્દાને લઈને યુવરાજ સિંહે નામ જોગ ઘણી બધી વખતે જાહેરાતો કરી છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ ત્યારે કેમ સરકાર કોગ્નિઝન્સ નથી લેતી? કેમ સરકાર એમ નથી કહેતી કે હા અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આ ઇન્વેસ્ટિગેશનમાં સરકાર પોતે કમ્પ્લેનન્ટ નથી બનતી? ત્યારે સરકારને કેમ કમ્પ્લેનન્ટની રાહ જોવી પડે છે?
સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. ચલો એ પણ માને કે ચલો યુવરાજસિંહ આની અંદર ઇન્વોલ્વ હતો, સરકારે પોલીસે આની અંદર કોગ્નિઝન્સ લીધું, ખૂબ સારું કામ કર્યું પોલીસે, આની સાથે અગ્રી. પણ એક પત્રકાર તરીકે મને સવાલ ચોક્કસ થાય છે, તો બીજા મામલાની અંદર કેમ પોલીસ નથી ઊભી થતી, કેમ પોલીસ એની અંદર ઇન્વેસ્ટિગેશન નથી કરી રહી, કે કેમ ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધમાં પોલીસ પોતે કમ્પ્લેનન્ટ બનીને કમ્પ્લેન નથી ફાઇલ કરી રહી? પરિસ્થિતિ એટલી હદે ગુજરાતની અંદર સરકારને કહેવા માંગીશ કે એટલી હદે આ પરિસ્થિતિ છે કે પેપર લીક જેવા મહત્ત્વની વસ્તુમાં, કારણ કે પેપર લીક થાય છે ત્યારે 9 લાખ જેટલા વિદ્યાર્થી, જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું, સૌથી છેલ્લું પેપર જેની અંદર 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ, અને છેલ્લે સરકારે પરીક્ષાને રદ કરવી પડી, એટલે આખી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની વાત આવે છે. યુવરાજસિંહ સિસ્ટમ સામે સવાલ ઊભા કરી રહ્યા છે, દરેક વ્યક્તિ સવાલ ઊભા કરી શકે, પરંતુ કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી અને તમે એની વિરુદ્ધ FIR કરી, અગ્રી કે તમે એની વિરુદ્ધ FIR કરી, પણ સવાલ એ ઊભા થાય છે કે એને જે લોકોની વિરુદ્ધ વાતચીત કરી છે ત્યાં પોલીસ કેમ ઇન્વેસ્ટિગેશન નથી કરી રહી, ત્યાં ગૃહ મંત્રાલય કેમ કામ નથી કરી રહી? કારણ કે હર્ષ સંઘવી ઘણી બધી વસ્તુ કહી રહ્યા છે, હર્ષ સંઘવી એમ કહી રહ્યા છે કે તોડકાંડ થયો છે, તોડકાંડની અંદર અમે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીશું, કોઈને પણ છોડીશું નહીં. દરેક વખતે પેપર લીક થતા હતા ત્યારે આ જ સરકાર કહેતી હતી કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. કેમ પેપર લીકના એ આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી નથી થતી? મયુર તડવીને કરાય એકેડેમીમાં એડમિટ કરાવે, એટલે કે એની અંદર એડમિશન લેવા માટે જ્યારે મયુર તડવી ગયો હતો ત્યારે તેને કયા એ અધિકારીની છત્રછાયા મળી હતી? 1 મહિના સુધી એ ત્યાં રહ્યો હતો, કેમ એની એમાં કોઈની વિરુદ્ધ કાર્યવાહી ના થઈ? સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. યુવરાજસિંહે તોડ કર્યો, માની લીધું યુવરાજસિંહે તોડ કર્યો, અને એ કોર્ટમાં પ્રૂવ પણ થશે, અને પોલીસ એની અંદર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને ખૂબ સારું ઇન્વેસ્ટિગેશન પણ કરી રહી છે કે યુવરાજસિંહને આની અંદર સજા થાય. પણ સવાલ એ ઊભા થાય છે કે યુવરાજસિંહે જે પેપર લીક મુદ્દે કે જે અન્ય મુદ્દાને લઈને સવાલ ઊભા કર્યા હતા, જે લોકો વિરુદ્ધ આરોપ લગાડ્યા હતા, તે લોકોની વિરુદ્ધમાં સરકાર દ્વારા કેમ FIR નથી લોન્ચ કરવામાં આવતી, કે કેમ સરકાર દ્વારા એની અંદર ઇન્વેસ્ટિગેશન નથી કરવામાં આવતું? મને તો આ સવાલ થાય છે, એક પત્રકાર તરીકે આ સવાલ થવો મને ખૂબ વ્યાજબી લાગી રહ્યો છે, કારણ કે હું રોજે રોજ જે રીતે આ તોડકાંડના દરેક અપડેટ્સ આવી રહ્યા છે, કારણ કે ડમીકાંડ ક્યાંક ખોવાઈ ગયું હોય તેવું લાગે છે, અને ડમીકાંડની અંદર 36 આરોપીઓ વિરુદ્ધ તો પોલીસે FIR કરી છે. યુવરાજસિંહ 70નું નામ આપતા હતા, બીજા ક્યાં છે એ પણ સવાલ છે. અને આજે એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈક એક એવી જગ્યાએ નોકરી કરી રહ્યા છે જે સરકારી ભરતી છે, કે ક્યાંક ભણી રહ્યા છે, કોઈ વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ છે તેની અંદર કોઈ અભ્યાસ કરી રહ્યો છે. કારણ કે એક જે નામ હતું મિલન બારૈયા, 19 વર્ષનો સૌથી નાનો ડમીકાંડનો આરોપી, જેણે અત્યાર સુધીમાં 9 પરીક્ષાઓ આપી હતી, 9 જગ્યાએ લોકોના નામથી ત્યાં આગળ બેઠો હતો પરીક્ષા આપવા માટે, અને એ છોકરાના પરીક્ષાના એને જે પરીક્ષા આપી તેના રિઝલ્ટના બેઝ ઉપર આજે ઘણા છોકરાઓ MBBS કરી રહ્યા છે. એટલે તમે પોતે જ વિચારી શકો છો કે કેવા MBBS, કેવું ડૉક્ટર આપણે આ દેશને આપી રહ્યા છે, કે કેવા લોકો જે છે તે અહીંયા, કારણ કે કોક તો અમુક સરકારી નોકરી પણ કરી રહ્યા છે. સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે સરકાર યુવરાજસિંહના તોડકાંડ ઉપર કોગ્નિઝન્સ લઈને કામ કરી રહી છે, દરેક એવિડન્સ ભેગા કરી રહી છે, તો પછી જે લોકોના નામ આપેલા છે, એ પેપર લીક કાંડ હોય કે અન્ય કોઈ કાંડ હોય, કેમ તેની અંદર સરકાર કાર્યવાહી નથી કરી રહી? આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.